આગમી રથયાત્રા તહેવાર નિમિત્તે દિવસ અને રાત્રિના સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકિંગ કરતી ભાલેજ પોલીસ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજ્યાણાની સૂચના તેમજ નાયબ અધિક્ષક બીડી જાડેજા આણંદ વિભાગનાઓના માર્ગદર્શન મુજબ રથયાત્રા તહેવાર નિમિત્તે દિવસ અને રાત્રિના સમયગાળા દરમિયાન વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ ઝાલા તેમજ અલગ અલગ ટીમો બનાવી પોઈન્ટો પર સઘન વાહન ચેકિંગ દિવસ રાત્રિના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહ્યું છે. ભાલેજ પોલીસ સ્ટેન્ડ બાય મોડમાં છે. ભાલેજ ચોકડી, તાતપુર ચોકડી, ઓડ ચોકડી જેવા હાઈવે કોર્ડન કરી જતા આવતા જતા વાહનોનું ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ શાંતિપૂર્ણ રીતે વાહનો પસાર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોનો આઈકાર્ડ, લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ, માલ સામાન ચેક કરી એસપી આદેશનું કડકમાં કડક પાલન કરતા જોવા મળી રહ્યા છે. પોલીસ કર્મીઓ વાહનોનું ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભાલેજ પોલીસ ઓડના રણછોડજી મંદિર ખાતેથી 1 જુલાઈના રોજ નીકળનારી રથયાત્રાને ધ્યાનમાં લઈ આજરોજ પોલીસ દ્વારા રણછોડજી મંદિર ખાતેથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણા તેમજ ડીવાયએસપી બીડી જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ ઓડ ગામે રણછોડાઈ મંદિરની યોજાતી રથયાત્રાના રૂટ પર તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોને સજાગ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. નામ નરેન્દ્રભાઈ તરસીભાઈ પટેલ, ઉંમર વર્ષ 77. હું માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો એને લીધે? હું ગામ લોકોને તથા અમે ટ્રસ્ટીઓ બધા ટ્રાય કરીશું કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તારીખ 7/1/22 રોજ શુક્રવારના રોજ રથયાત્રા નીકળવાની છે, તો સારી રીતે શાંતિપૂર્ણ સંપૂર્ણ થાય એવી ગામ લોકોને તથા અમે બધા જાતે પણ એ માટે ટ્રાય કરીશું અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની તકેદારી રાખીશું.